नमस्कार, ज़ूम की आवाज न्यूज चैनल में आपનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આ કોઈ ગામડાના ખેતરનો માર્ગ નથી, આ વડોદરા શહેરનો રાજમાર્ગ છે। આજ રોજ સામાજિક કાર્યકરને એક રાહદારી નાગરિકનો ફોન આવ્યો હતો કે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ વચ્ચેનો મુખ્ય માર્ગ છે, જે વડોદરા જસ્ટિસ કોર્ટની પાસેનો મુખ્ય માર્ગ છે। આ રોડ પરથી હજારોની સંખ્યામાં નાગરિકોની અવરજવર થતી હોય છે। સ્કૂલના નાના નાના બાળકોને લેવા મૂકવા જતા વ્હીકલ પણ અવરજવર કરતા હોય છે। આ રોડને દર બે મહિને રિપેરિંગ કામ કરવામાં આવે છે। આ રોડ પર દર બે મહિને ગટરોના ઢાંકણા નાખવામાં આવે છે, એટલે આ રોડને પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું કે આ રોડનું નામ ડિસ્કો રોડ કરવામાં આવેલ છે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, અને જો કામગીરી વહેલી તકે કરવામાં નહીં આવે તો આ ડિસ્કો રોડ પર બેસીને ચકાજામ કરી રામધૂમ કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પ્રોજેક્ટની વાતો કરવામાં આવી રહી છે, સાથે સાથે કહેવાય છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં લાખો અને કરોડો રૂપિયા ફાળવણી કરવામાં આવ્યા, વાપરવામાં આવ્યા, પરંતુ આ રૂપિયા ક્યાં ગયા છે એ સમજાતું નથી। આજે તમે જોઈ શકો છો કે ચકલી સર્કલથી જે નટુભાઈ સર્કલ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડની વચ્ચેથી જે રોડ નીકળે છે, આ સીધો જે કહેવાય છે કે વડોદરા શહેરની જે કહેવાય છે કોર્ટમાં જે આ રસ્તો મુખ્ય રોડ કહેવામાં આવે છે, આ રોડ પર હજારોની સંખ્યામાં અવરજવર થતી હોય છે। એટલે કહેવાય છે કે વડોદરા શહેરને ખડોદરા નગરી નામ જે પાડવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ અને મુખ્ય ઉદાહરણ આપણે જોવા મળશે કે જે આ રોડ પરથી વારંવાર આ રોડને બબે મહિને શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ત્યારે પણ બબે મહિને આ રોડ બને છે, પરંતુ આ આવ્યા તો કયા કોન્ટ્રાક્ટર છે, કયા અધિકારી છે, કયા વોર્ડ ઓફિસરને દ્વારા જે આ કામગીરી કરવામાં આવે છે આ સમજાતું નથી। આજે વડોદરા શહેરની અંદર વારંવાર અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે, વડોદરા શહેરને ખડોદરા નગરી નામ પાડવામાં આવ્યું છે। આજે તમે જોઈ શકો છો કે જે આ જગ્યા ઉપરથી અવારનવાર લોકોની ફરિયાદ આવે છે કે આ રોડ પર વારંવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે, આ રોડ પર વારંવાર ખાડા પડી જાય છે, અને આ રોડ એટલો મુખ્ય રોડ છે કે અહીંયા ગાડીથી ડાયરેક્ટ કોર્ટમાં જવું હોય તો મોટા મોટા ઉચ્ચ કક્ષાના ન્યાયાધીશો, મોટા મોટા વકીલો આ જ રોડ પરથી પસાર થતા હોય છે। એટલે અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને વિનંતી છે કે એસી કેબિનમાંથી અને એસી ગાડીમાંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળવામાં આવે, અને જે વડોદરા શહેરની અંદર વિકાસની વાતો કરવામાં આવી રહી છે, વિકાસ માટેની જે વાહવાઈ લૂંટવામાં આવી છે, પરંતુ અમારી માંગણી અને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને આ રોડને તાત્કાલિક ધોરણે જેને રિનોવેશન કરવામાં આવે, આ રોડ પર જેટલા ખાડા પડ્યા છે તેને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે તેવી માંગ છે। નહીં તો આવનારા દિવસોમાં આ જ રોડ પર બેસી અને અમે લોકો રામધૂન કાર્યક્રમ કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારી સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીની રહેશે।